વધુ બ્રેકિંગ ન્યૂઝ સામે વરાશો. અમદાવાદ તરફથી અમદાવાદની કંપનીઓમાંથી બાળ મજૂરો ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદ કંપનીમાંથી બાળ મજૂરો ઝડપાયા છે. ત્રણ કંપનીમાંથી 12 બાળ મજૂરોને મુક્ત કરાયા છે. સરદારનગર પોલીસે ગુનો દાખલ કર્યો છે અને 12 જેટલા જે બાળ મજૂરો ઝડપાયા છે તેમને મુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ કંપનીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્રણ કંપનીમાંથી 12 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. કંપનીમાંથી બાળ મજૂરો ઝડપાવાનો મામલો અમદાવાદમાં સામે આવ્યો છે. વાત કરીએ આ અંગે જ માહિતી માટે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોનલાઈન પર છે. વિશાલ, ત્રણ કંપનીઓમાંથી 12 બાળ મજૂરો ઝડપાયા છે ત્યારે તેમને મુક્ત કરવામાં આવ્યા છે, શું વિગતો? શિવાંગની, જેમ છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવે છે કે બાળ મજૂરી એક અપરાધ છે અને તેને લઈને અનેક સંસ્થાઓ અને સરકારી કેટલીક શાખાઓ છે તેના દ્વારા પણ તપાસ કાર્યવાહી રેન્ડમલી કરવામાં આવતી હોય છે. તેના ભાગરૂપે કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા કાલે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવતી. તેમને મળતી માહિતી મુજબ તે લોકોએ સરદારનગર વિસ્તારમાં તપાસ કરતા ત્રણ અલગ અલગ કંપનીઓમાં બાળ મજૂરો દ્વારા બાળ મજૂરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. કંપનીઓ દ્વારા બાળ મજૂરી કરવાનું જે કિસ્સો સામે આવ્યો છે તેની અંદર 12 જેટલા બાળકોને બાળ મજૂરી કરાવતા સંસ્થા દ્વારા છોડવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને વાત કરીએ તો રમેશ ફૂડ કંપનીમાંથી 4 બાળકોને બાળ મજૂરી કરતા અટકાવવામાં આવ્યો છે અને તેમને ત્યાંથી મુક્ત કરવામાં આવશે. સાથે જ એમકે પ્લાસ્ટિક નામની કંપનીમાંથી 2 બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે અને સાથે જ કેડી મોડલ્સ કંપનીમાંથી 6 બાળ મજૂરોને કામમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત ત્રણેય કંપનીઓ દ્વારા અત્યારે હાલમાં જે કૃત્ય કરવામાં આવતું હતું, બાળકો દ્વારા જે બાળકો સાથે જે મજૂરી કરવામાં આવતી હતી તેને લઈને સરદારનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેય કંપનીઓની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોક્કસ વિશાલ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ અમદાવાદની, ત્રણ કંપનીઓમાંથી બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. ત્રણ કંપનીમાંથી 12 જેટલા બાળ મજૂરોને મુક્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જે નિયમ બનાવવામાં આવ્યો છે, 18 વર્ષથી નીચેના વ્યક્તિ કે બાળકો પાસેથી કામ ન કરાવી શકાય ત્યારે ત્રણ કંપનીઓમાં સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.